નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આ વિડીયોમાં. તો મિત્રો, આજે જોઈશું ગુજરાતમાં વરસાદને લગતી તમામ માહિતીના સમાચાર. તો આ વરસાદની આગાહીને લગતા તમામ સમાચારની માહિતી મેળવવા માટે જોડે રહેજો વિડીયોના અંત સુધી. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, જેમાં ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં 1-2 ઇંચ અથવા તેનાથી વધારે પણ વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લો અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે, જ્યાં મધ્યમથી હળવા પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યાં 1 ઇંચ અથવા એનાથી ઓછો વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા અને તાપી જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે, જ્યાં મધ્યમથી હળવા પ્રકારનો વરસાદ પડી શકે છે. અને એ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટા છવાયા વાદળો રહેશે અને જ્યાં 1.5-2 ઇંચ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં દાહોદ અને છોટા ઉદયપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટા છવાયા વાદળોનું વાતાવરણ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, જાણે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી, જેથી આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો જોઈએ હવે આપણે વીજળીના માધ્યમથી વરસાદની આગાહીને લગતા સમાચાર. તો મિત્રો, તમે જોઈ શકો છો આ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એની સાથે કચ્છ જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છના પશ્ચિમ વિસ્તારમાં નલિયા અને ગાંધીધામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં 1-2 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વલસાડ, સુરત, નવસારી અને નર્મદા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં મધ્યમથી હળવા પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં 1-2 ઇંચ જેવો મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. તો મિત્રો, વરસાદને લગતી આવી તમામ માહિતીના અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.